subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પાઠ 25 મારો જિલ્લો તેમાં અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના જિલ્લાઓ વિશે વાત કરીએ કે જેમાં તરત જ ધનરાજ બોલે છે કે હું તો બનાસકાંઠા જિલ્લામાંથી આવું છું, કે અમારા બનાસકાંઠામાં છે એ જેસોર રીચ અભયારણ અને બાલારામ અભયારણ આવેલું છે, કે જેમાં રીચ જેવા બીજા ઘણા બધા પ્રાણીઓ છે, જેમ કે રીચ, સાગર વગેરે પ્રાણીઓ છે એ ત્યાં આપણને જોવા મળે છે. તો આપણે બનાસકાંઠા જિલ્લા વિશે વધારે થોડીક માહિતી મેળવીએ. તો કે બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? તો કે પાલન. પછી બનાસકાંઠામાંથી કઈ નદીઓ પસાર થાય છે? તો કે એક તો છે બનાસ નદી, કે જે ત્યાંથી પસાર થાય છે. પછી કેટલા તાલુકાઓ આવેલા છે બનાસકાંઠા જિલ્લામાં? તો કે 14 તાલુકાઓ બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે. ત્યાર પછી રેલવે સ્ટેશન છે તમને ક્યાં જોવા મળે છે? તો કે પાલનપુર. કે પાલનપુરમાં છે એ રેલવે સ્ટેશન ત્યાં જોવા તમને મળે છે. પછી બનાસકાંઠાનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 10,757 ચોરસ કિલોમીટર તેનું ક્ષેત્રફળ છે. પછી બનાસકાંઠા જિલ્લામાં કેટલી વસ્તી જોવા મળે છે? તો કે 31,16,045 વસ્તી ત્યાં જોવા મળે છે. પછી બનાસકાંઠા જિલ્લામાં જોવા લાયક સ્થળો, તો જેની આપણે વાત કરી કે જેસોર રીચ અભયારણ, પછી બાલારામ અભયારણ, તે ત્યાંના જોવા લાયક ખાસ સ્થળો છે. પછી સુરેન્દ્રનગરની વાત ચાલુ થાય છે કે સુરેન્દ્રનગરમાં, તો કે તમે જાણો છો કે સુરેન્દ્રનગર છે ત્યાં તરણેતરનો મેળો ભરાતો જોવા મળે છે. એટલે ત્યાં તરત જ જ્યોતિ છે, અમદાવાદમાં રહે છે, તો એ કહે છે કે અમારે પણ અહીંયા છે એ વોઠાનો મેળો ભરાતો જોવા મળે છે. હવે સુરેન્દ્રનગર છે એનું જિલ્લા મથક કયું છે? તો કે સુરેન્દ્રનગર જ છે એનું જિલ્લા મથક. પછી સુરેન્દ્રનગરમાં કઈ કઈ નદીઓ જોવા મળે છે? તો કે સુરેન્દ્રનગરમાં આપણે જોઈએ તો કે એક તો સુખભાદર અને ભોગા, આ બે નદી છે એ આપણને ત્યાં જોવા મળે છે. પછી સુરેન્દ્રનગરના કેટલા તાલુકાઓ છે? તો કે 10 તાલુકાઓ આવેલા છે. પછી સુરેન્દ્રનગરમાં રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો કે એક તો સુરેન્દ્રનગર, ત્યાર પછી છે લીંબડી અને ધાંગધ્રા, કે ત્યાં રેલવે સ્ટેશન આવેલા છે. પછી સુરેન્દ્રનગરનું ક્ષેત્રફળ તો કે 9,271 ચોરસ કિલોમીટર છે અને ત્યાંની વસ્તી 15,86,351 લોકો ત્યાં વસવાટ કરે છે. ત્યાર પછી સુરેન્દ્રનગરમાં જોવા મળતા વિશેષ સ્થળો, તો કે આપણે જાણીએ છીએ કે ચોટીલાનો જે ડુંગર છે એ ત્યાં ખાસ જોવાલાયક સ્થળો એટલે કે ધાર્મિક સ્થળ તરીકે વિખ્યાત છે. ત્યાર પછી છે પંચમહાલ જિલ્લો, તો કે ત્યાંમાંથી કોઈ એક પંચમહાલ જિલ્લામાં વસ્તુ હોય તો ત્યાં કહે છે, તમે જાણો છો કે અમારે ત્યાં મકાઈ છે એ મકાઈનો પાક વિશેષ ગણાય છે, કે વધારે પ્રમાણમાં અમે પંચમહાલમાં મકાઈ વાવીએ છીએ. એના ઉપરાંત બીજા પણ પાકો થાય છે, જેમ કે ડાંગર છે, કઠોળ છે. તો ત્યારે જ્યોતિ શું કે છે કે અમારે પણ અમારા જે અમદાવાદમાં છે એ કપાસ, તમાકુ, ડાંગર, ચણા, જુવાર જેવા પાકો લેવામાં આવે છે. તો આપણે પંચમહાલ જિલ્લા વિશે વધારે માહિતી મેળવીએ તો કે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક એટલે કે જિલ્લા મથક કયું છે? તો કે ગોધરા છે. ત્યાર પછી ત્યાં કઈ કઈ નદીઓ આવેલી છે? તો કે એક તો મહી, પાન, પામર. પછી
ત્યાર પછી કેટલા તાલુકાઓ આવેલા છે પંચમહાલ જિલ્લામાં? તો કે 7 તાલુકાઓ ત્યાં આવેલા છે. પછી રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો કે રેલવે સ્ટેશન છે એક ગોધરામાં અને કાલોલમાં રેલવે સ્ટેશન આવેલું છે. ત્યાર પછી પંચમહાલ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 3272 ચોરસ કિલોમીટર. અને ત્યાં વસ્તી કેટલી જોવા મળે છે? તો કે 16,30,757 જેટલા લોકો ત્યાં વસવાટ કરે છે. પછી કે જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં છે? તો કે આપણે જાણીએ છીએ કે મહાકાળી માતાજીનો જે પાવાગઢનો ડુંગર છે, ત્યાર પછી ત્યાં ગરમ પાણીના કુંડ પણ છે, એ ત્યાં પંચમહાલ જિલ્લામાં જોવાલાયક સ્થળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો એને ફરી એકવાર યાદ કરી લઈએ તો કે આજે આપણે 3 જિલ્લા વિશે માહિતી મેળવી, એક બનાસકાંઠા, એક સુરેન્દ્રનગર અને એક પંચમહાલ. અને ત્યાં ટૂંકમાં શું વિશેષતા છે તે તેના જિલ્લાની, જેમ કે બનાસકાંઠા છે તો ત્યાં અભયારણ્ય છે કે જેસોર રીછ અભયારણ્ય અને બાલારામ અભયારણ્ય. પછી સુરેન્દ્રનગર છે તો કે ત્યાં આપણને તરણેતરનો મેળો છે એ ખૂબ જ પ્રખ્યાત છે. પછી પંચમહાલ જિલ્લામાં કહે છે કે ત્યાં મકાઈનો પાક છે એ વિશેષ લેવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ બનાસકાંઠા, તો કે એનું જિલ્લા મથક, મુખ્ય મથક પાલનપુર છે. બનાસ ત્યાં નદી આવેલી છે, તાલુકા 14 છે, રેલવે સ્ટેશન પાલનપુરમાં આવેલું છે, ક્ષેત્રફળ છે 10,757 ચોરસ કિલોમીટર અને કુલ વસ્તી છે 31,16,045. પછી એવી જ રીતે આપણે માહિતી મેળવી સુરેન્દ્રનગર જિલ્લાની, કે જેમાં મુખ્ય મથક સુરેન્દ્રનગર છે, નદીઓ ત્યાં સુખપાદર અને ભોગાવો જોવા મળે છે, 10 તાલુકાઓ આવેલા છે ત્યાં સુરેન્દ્રનગર, લીંબડી અને ધાંગધ્રામાં રેલવે સ્ટેશન આવેલા છે, તેનું ક્ષેત્રફળ 9,271 ચોરસ કિલોમીટર છે, તેનું વસ્તી છે 15,86,351 ત્યાંની વસ્તી છે. પછી એવી જ રીતે આપણે માહિતી મેળવી પંચમહાલ જિલ્લાની, જેનું મુખ્ય મથક ગોધરા છે, ત્યાં મહી અને પામર જેવી નદીઓ આવેલી છે, તેમાં પંચમહાલ જિલ્લામાં 7 તાલુકાઓ આવેલા છે, ત્યાં રેલવે સ્ટેશન ગોધરા અને કાલોલમાં આવેલું છે, ત્યાંનું ક્ષેત્રફળ છે 3272 ચોરસ કિલોમીટર અને ત્યાંની વસ્તી છે 16,30,757. પછી આપણે ત્રણે ત્રણ તાલુકાના, જેમ કે બનાસકાંઠાના, સુરેન્દ્રનગરના અને પંચમહાલમાં ક્યાં ક્યાં જોવાલાયક સ્થળો જે પ્રખ્યાત છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.